હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ રાજ દર્શન પાઉંભાજી અને પુલાવમાં, અને આજનો વિડીયો ખૂબ જ મજેદાર રહેવાનો છે. અને જે કંઈ હું વાત તમારી સાથે શેર કરવાનો છું એ જાણીને પણ તમને ખૂબ જ નવાઈ લાગશે અને આનંદ પણ આવવાનો છે. અહીંની સ્પેશિયાલિટી છે જે પાઉંભાજી અને પુલાવ, એમાંથી આજે તમે જોઈ રહ્યા છો સરસ મજાની ભાજી બની રહી છે. અને ભાઈ, ભાજી પ્રોપર કુક કરવામાં આવતી હોય છે અને એ આ કાંઈ જે કાંઈ બનાવે છે એ યુનિક રીતે બનાવે છે. જરૂરથી આપણે આનો પણ વિડીયોમાં ચર્ચા કરશી, સાથે સાથે અહીંના જે સ્પેશિયલ પાઉ છે અસપર ઓર્ડર જ આવતા હોય છે એના વિશે પણ હું તમને વિડીયોમાં આગળ જણાવવાનો છું. અને ભાઈ, ડ્રાયફ્રૂટ વાળા એમના સ્પેશિયલ જે પુલાવ છે એ પણ તમારે આજે ગયા એટલે જરૂરથી ટ્રાય કરવા જોઈએ. અને ખાસ વાત એ છે કે મિત્રો, અહીંના જે ઓનર છે એ યુટ્યુબ વાળા ભાઈ છે, અને યુટ્યુબ વાળા ભાઈને અહીંયા સ્પેશિયલ યુટ્યુબ વાળા ભાઈ જવાના છે અને આ વિડીયો તમારા માટે સ્પેશિયલ લઈને આવેલા છે. તો જરૂરથી વિડીયો જોજો પ્રોપર અને બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા, જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એ ટાઈપનો કોન્સેપ્ટ છે. સાથે સાથે અહીંની જે માસ્ટરી છે એ ભાઈ બટરવાળો જે રોટલો છે એની સાથે આપણે આ સરસ મજાની એમની જે માસ્ટરી છે ભાજી એ સર્વ કરવામાં આવતી હોય છે. અને આ વસ્તુ ખાવા માટે લોકો પડા પડી કરતા હોય છે. તમે જોઈ શકો છો સારો એવો અહીંયા સ્ટાફ પણ છે અને સરસ મજાની જે સ્વાદનો આનંદ માણી રહ્યા છે એવી આ પબ્લિક પણ છે. તમે પણ આ જગ્યાએ આવી શકો છો અને આનંદ માણી શકો છો. અને સાથે સાથે જે સસ્પેન્સ હતું એ પણ હું તમારી સાથે શેર કરી દઉં. આ છે સરસ મજાનું જે કંઈ આપણે આ જગ્યાએ આવ્યા છે એ બધી ડિશીઝ વન બાય વન વસ્તુની તમને પ્રોપર નોલેજ મળવાનું છે. અને તમે આ જગ્યાએ આવશો એટલે આ જે કાંઈ ડિશીઝ છે એનો તમે આનંદ માણી શકશો. કઈ કઈ ડિશીઝ છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું. અને આ અમારા સરસ મજાના મહેશભાઈ એમના સાથે સરસ મજાની ચર્ચા કરવાના છીએ અને આ બધી ડિશીઝની જાણકારી લેવાના છીએ. તો ચાલો વધારે મોડું ના કરીએ, વિડીયો આપણે સરસ મજાનો છે એ સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સસરીયાકાલ, કેમ છો, મજામાં. મિત્રો, હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ ફૂડ ચેનલમાં. સરસ મજાની જગ્યાએ આવી ગયા છે. ઓલરેડી તમે ટ્રેલરમાં બધું જોઈ જ લીધું હશે. તો વધારે મોડું ના કરીએ, ડાયરેક્ટ તમને મેન એડ્રેસ જણાવી દઉં. આજે તમે મારી પાછળ મેઇન રોડ જોઈ રહ્યા છો એ રણજીત સાગર રોડ છે અને કેટલા પાસ સરસ મજાની ટી સ્ટોલ છે, ખૂબ જ ફેમસ છે આ રોડ ઉપર. બસ એની બિલકુલ ઓપોઝિટ સાઈડ આ તમે જોઈ શકો છો સરસ મજાનું ઓપ્શન. આપણા પરમ મિત્ર રાજ દર્શન કરીને મહેશભાઈ છે એમનું ઓકે કરેલું છે. ને ઘર જેવું ખાવાનું અને ઓથેન્ટિક ટેસ્ટ જો તમારે જોતું હોય તો જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને મોજ કરવી જોઈએ. તો વધારે મૂળું ના કરીએ, હું અને તમે આ જગ્યાએ આવ્યા છીએ તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ સ્ટાર્ટ ધ વિડીયો. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યાએ આપણે આવી ગયા છે. અને ખાસ આ જગ્યાએ આવવાનું કારણ એ છે કે અમારા સરસ મજાના મિત્ર અને સરસ મજાનું કામ અહીંયા ચાલુ કરેલું છે ને એ પણ જામનગર વાસીઓ માટે બેસ્ટ ઓપ્શન લઈને આવેલા છે. સૌ પ્રથમ છે ને આપણે સાહેબને એમનું નામ જણાવી લઈએ. સાહેબ, દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. હાલો મિત્રો, ઓલ સૌરાષ્ટ્ર મને ઓળખે છે મહેશ માટલી યુટ્યુબ ચેનલ તરીકે. મેં ઘણા બ્લોગ બનાવેલા છે અને ખાસ કરીને આપણા કાઠિયાવાડી જે છે એ લગભગ મોટા ભાગના વ્યક્તિ મને ઓળખે છે. હું જામનગર પ્રોપર મારું રહેવાનું છે એટલે આ રોડ ઉપર એટલે કે રણજીત સાગર રોડ ઉપર મેં ઘણા બધા આ બ્લોગ બનાવેલા છે. સાચી વાત. એની અંદર ઘણા વિડીયા મારા વાયરલ પણ થયેલા છે. સાચી વાત. અને મેં ઘણી જગ્યાનો વિડીયો બનાવતા બનાવતા હું આ ફૂડ લાઇનની અંદર હું આ મારું જેને કહેવાય ને કે ભાઈ એક ઓપનિંગ મેં કર્યું છે ઓબીના કારણે, સ્પેશિયલ એમને ઓપનિંગ કરેલું છે ભાઈ શોખના કારણે. ને પાછળ મારા વિડિયા જે દર્શકો જોયેલા હશે એને ખ્યાલ હશે વાડીની અંદર હું ખુદ પોતે રસોઈ બનાવતો હોઉં છું અને સારા એવા ટેસ્ટ સાથે લોકો મને ઓળખે પણ છે.
ના આઈડિયા તમને કેવી રીતે આવી એ સ્પેશિયલ જણાવો. એક બર્થડે પાર્ટી હતી અમારા કઝિનમાં, ઓકે, ત્યાં આગળ અમે ગયા હતા અને ત્યાં અમે 50 લોકોની ભાજી બનાવી હતી, ઓકે, અને એ ઉનાળાનો સમય હતો. બરોબર, ઉનાળાનો સમય ની અંદર પ્રોપર જે શિયાળાનો ટેસ્ટ આવવો જોઈએ ને એ આવ્યો હતો અને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. એના ઉપરથી અમે વિચાર કરી અને અમારું આ રેસ્ટોરન્ટ ચાલુ કરેલું છે. પણ મારું એક કહેવાનું છે, પાઉંભાજી હોય કે કોઈ પણ મેનુ હોય એની અંદર પ્રોપર વસ્તુ જો નાખવામાં આવે અને પ્રોપર વસ્તુ વાપરવામાં જો આવે તો એનો ટેસ્ટ બેસ્ટ જ હોય. એમાં તમારે જોવું ન પડે, જ્યાં તમને કોઈ પણ આઈટમનો ટેસ્ટ ન મળતો હોય અહીંયા પ્રોપર એ મટીરિયલ ન નાખવામાં આવતું હોય, એથી કરીને જે એનો ટેસ્ટ અધૂરો રહેતો હોય છે. તો ચોક્કસ તમે આ જગ્યાએ આવી શકો છો અને આપણે ઓલરેડી ટ્રાય કરી ચૂક્યા છે, મજા આવી છે. અને ભાઈ આવા મહેશભાઈ જેવા વ્યક્તિને એ પણ અનુભવી વ્યક્તિ બનાવતા હોય એમાં કંઈ ઘટે જ નહીં. સાથે સાથે મહેશભાઈ આપણે અહીંની સ્પેશિયાલિટી આપણે શું અત્યારે રનિંગ રાખેલું છે? જામનગર માટે હું એક સ્પેશિયલ વસ્તુ લઈને આવ્યો છું, પાઉંભાજી રનિંગ આખા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં આ જે જગ્યાએ આનું જે ચલણ છે ત્યાં ભાજી અને પાઉં મળે જ છે. ચોક્કસ, પણ મેં એવું વિચાર્યું કે કોઈ લોકો પાઉં નથી ખાતા, એના માટે શું ઓપ્શન છે અને આપણી ભાજી ખાવી છે, ઓકે, તો એના માટે મેં એક ચૂલાનો રોટલો બનાવેલો. બાજરાનો જે રનિંગ આપણે ઘરે રોટલો મળતો હોય ને, એ જ રોટલો અહીંયા તમને બટરની અંદર રોટલો અને ભાજી અમારી ખાવ ને એટલે સાહેબ તમારા છે ને તાળવે ચૂટી જાય સ્વાદ, એ તમે ભૂલી ના શકો. એ અમારી એક યુનિક વેરાયટી છે અને આમ ગણો ને તો એકદમ આપણે સદીઓ જૂની આપણી રોટલો ખાવાની રીત છે મિત્રો. સાચી વાત છે. તો સાહેબ છે ને જેમ કે પાઉંભાજી સાથે પુલાવ સાથે મસાલા પાઉં, હા બરોબર, અને ચટર બટર પાપડ છે, યસ, કઈક યંગ જનરેશન હોય ચટર બટર પાપડ ખાવાની મજા આવે અને વધારે સ્પાઈસી અને ટેસ્ટી ખાવા માંગતા હોય એના માટે અમે જે આ ભાજી કટકા કહીએ છીએ એની અંદર પાઉંના ટુકડા નાખવામાં આવે છે. આ બધી અમારી બે ત્રણ વસ્તુ યુનિક છે, એની મિત્રો ખરેખર ટ્રાય કરજો. અને અમે આ ખૂબ મહેનતથી અમે એક વખત ઘરે આનું રિઝલ્ટ લઈ અને પછી અમે આ રોડ ઉપર આ રેસ્ટોરન્ટ ખોલેલું છે. આજે જે આપણે વાત કરી છે ને એ બધી વસ્તુનો હું તમને દેખાડવાનો છું, આપણે આનંદ લેવાના છીએ અને મોજ લેવાના છીએ. સાથે સાથે મહેશભાઈ અમારા દર્શક મિત્રોને આ વિડીયો જોઈને અહીંયા આવું હોય તો ટાઈમિંગ જણાવી દો. ટાઈમિંગ મારું સાહેબ છે ને 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી જ હોય છે. ફેમિલી રેસ્ટોરન્ટ છે, સાચી વાત, એટલે અમારું મોડી રાત સુધી ખુલ્લું ના હોય. બરોબર, અમારું 7 થી 11 અમારો ટાઈમ છે. બરોબર, અને બેસ્ટમાં તમને એ જણાવવાનું છે કે મારું કિચન ઓપન છે સાહેબ. સાચી વાત, ઓપન કિચન ની અંદર મારા રેસ્ટોરન્ટ ની એન્ટ્રી કરો ને એટલે પેલા મારું કિચન આવે, પછી એસી કોચ બેસવાની વ્યવસ્થા આવે. મારું કોઈ સિક્રેટ વાળું નથી, કોઈ ઓલું અટપટું કામ નથી, સીધું સાદું કામ અને 100 થી 125 રૂપિયામાં માણસ આનંદ કરીને જાય છે. આવા અમે રિવ્યુ લીધા છે. ને હું તો ઓલરેડી વિડીયોમાં બતાવી ચૂક્યો છું એડ્રેસ, તમે પણ મારા દર્શક મિત્રો. આ અમારું જામનગર ની અંદર લાલપુર ચોકડી થી એસટી બસ સ્ટેન્ડ જતા તમને જે રણજીત સાગર રોડ કહે છે ત્યાં ખેતલા બાપા નામની ચાની એક સ્ટોલ આવેલો છે. ઓકે, એની સામે ખેતલા બાપા સ્ટોલ જે પ્રખ્યાત છે બધા લોકોને ખબર હોય, એની એક્ઝેક્ટ સામે આપણી રાજ દર્શન પાઉંભાજી એન્ડ પુલાવ નું આપણું આ રેસ્ટોરન્ટ છે મિત્રો. તો મિત્રો વધારે મોડું ના કરીએ, સરસ મજાનું આટલું સ્વાદિષ્ટ ઓપ્શન છે તો શું કામ આપણે રહી શકીએ. તો ચાલો હું અને તમે સાથે મળીને અહીંયા આવ્યા છીએ તો મોજ કરીએ. ચાલો. સો ફ્રેન્ડ્સ, સરસ મજાનું તમે પાપડ જોઈ રહ્યા છો અને રોસ્ટ કરીને બે રીતે ઉપયોગ કરવામાં આવતું હોય છે એ પણ હું તમને વિડીયોમાં ચોક્કસ આગળ જણાવવાનો છું. સાથે સાથે સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે એટલે ભાઈ ડુંગળી સરસ રીતે સાતડીને પછી એની અંદર એમનું જે આદુ લસણની જે કાંઈ પેસ્ટ છે એ નાખીને એમના જે સ્પેશિયલ મસાલા છે એ બધા વસ્તુ નાખીને આની જે અરોમા આવતી હોય ને ભાઈ આ જગ્યાએ ક્યારેક ઉભા રહેજો, કિચન બહાર જ છે ભાઈ, જોતા જ મોઢામાં પાણી આવી જાય એ ટાઈપનું કોન્સેપ્ટ છે. અને તમે જ જુઓ અત્યારે કઈ ટાઈપનું ટેક્સચર છે, માથે સરસ મજાના ધાણા નાખી દીધા છે. આ થઈ ગઈ આપણી સરસ મજાની ભાજી રેડી. સાથે સાથે પુલાવ બનાવવાનું પણ કામકાજ ચાલુ છે. અને ખાસ વાત એ છે કે મિત્રો ઘણું બધી અમને નોલેજ છે અને એ આપણા માટે સરસ મજાનું અલગ અલગ ડીશ લઈને આવેલા છે, ખાસ કરીને એમના ભાજી અને પુલાવ. એ તો તમારે જરૂરથી એ જગ્યાએ જાઓ એટલે ટ્રાય તો કરવી જ જોઈએ.
અને આ તમે જો સરસ મજાની બધી વસ્તુ મિક્સ કરી દીધી છે, અંદર એમના સ્પેશિયલ મસાલા આવી ગયા છે. અને ખાસ વાત એ છે કે ભાઈ મસાલાની અંદર આપણાને સરસ મજાના ડ્રાયફ્રૂટનો પણ આનંદ માણવામાં આવતો હોય છે. એને પણ તમારે ચોક્કસ આ જગ્યાએ જાઓ તો પુલાવ તો જરૂરથી ટ્રાય કરજો, એમની સ્પેશિયાલિટી છે. અને બીજા આ પુલાવ ખાઓ એના કરતાં કંઈક અલગ છે અને યુનિક છે, તો જરૂરથી આની પણ તમારે આ જગ્યાએ જાઓ તો આનંદ લેવો જોઈએ. સાથે સાથે વાત એ કરવા માંગીશ મિત્રો કે આ જો પુલાવનો ટેક્સચર જો, માથે સરસ મજાના ધાણા નાખી દીધા હોય એટલે ભાઈ આમાં કાંઈ ઘટે જ નહીં. તો આનો પણ તમારે પુલાવનો આનંદ લેવો જોઈએ. સાથે સાથે ખાસ એમના જે સ્પેશિયલ અસપોર ઓર્ડર ને એમની માસ્ટરી છે આ પાઉમાં, ને આ તમને એમ લાગતું હશે કે બીજી કંઈક ડિશિસ આપણા માટે રેડી કરવામાં આવે છે, બટ ના, આ તમારા માટે સરસ મજાની એમની જે સ્પેશિયાલિટી છે એ ટમેટાની ચટણી રેડી કરવામાં આવતી છે. તો જરૂરથી તમારે આ જગ્યાએ જાઓ તો આ બધે ફૂડનો આનંદ લેવો જોઈએ. ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો જેમ કે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો, સરસ મજાના અહીંયા રેગ્યુલર કસ્ટમર છે અને ભાઈ સરસ મજાનું બિલ હાથમાં છે અને ઓર્ડર એવરીડે કરતા હોય છે. ઘણીવાર અહીંના અમે અહીંના પૂછું કાઉન્ટર પર, તેમને પણ કીધું કે અમારે રેગ્યુલર કસ્ટમર છે તો સ્વાભાવિક છે, રેગ્યુલર કસ્ટમર છે તો રિવ્યુ તો તમારા પાસે લેવાના જરૂરી છે. સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દીધું. સદેવસિંહ જેઠવા મારું નામ છે. અને તમે મને જણાવો કે ખાસ કરીને તમે ક્યારથી આવો છો? અહીં ચાલુ થઈ ત્યારથી અહીં આવું છું અને આ ભૂમિતભાઈની સર્વિસ અહીંની ચોખ્ખાઈ અને અહીંનો જે સ્વાદ છે એ બીજા કરતા અહીંયા બહુ સારો છે. અને આ લોકોનો જે આપણા પ્રત્યે અને ગ્રાહક પ્રત્યેની જે લાગણી છે ને એ આપણા ઘર જેવી લાગે છે. એટલે આપણે અહીંયા આનંદ આવે છે કે ચાલો હવે સ્વાદ સારો અને રાજ દર્શન જે જ્યારથી બની છે મારા ઘરથી નજીક છે અને કોઈ આપણે ફેમિલી આવી હોય પાઉંભાજી પુલાવ તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણે જે રેસ્ટોરન્ટ આવ્યા હતા અને ભાઈ સાથે મેશ ભાઈ છે તો એમાં કંઈ ઘટે જ નહીં. સરસ સરસ મજાની ડિશિસ છે. વિડીયો આપણે વધારે ન લાંબો થાય એટલે ઝડપથી આપણે જે જે વસ્તુ મંગાવી છે એ આપણે મહેશભાઈ પાસેથી જ આપણે જાણશે. સૌપ્રથમ મહેશભાઈ જણાવો આ કંઈક યુનિક લાગે છે અને આ શું છે? હા, અમારું ભાજી અને પાઉના જે કટકા કરીને આપે ને ભાજી કટકા અમારો કોન્સેપ્ટ છે. ભાજી કટકા મસાલા પાઉ. હા, બાજરાનો રોટલો વઘારેલો જે કહે છે ને એ અમે આને ભાજી રોટલા તરીકે ઓળખીએ છીએ. આનો ખૂબ લોકોમાં આકર્ષિત છે જે આ રોડ નું જે એક પુલાવ છે જે તવા પુલાવ કહે ને એની અંદર અમે વેજીટેબલ પુલાવ આપીએ છીએ જેથી કરીને જેવી તમને ભાજીમાં ટેસ્ટમાં જે મજા આવી ને એથી વધારે મજા એક તમને આ પુલાવ માં આવશે અમારા. અને આ વસ્તુ છે ને મેન વડીલો બાળકોને ને બધી એજને મજા આવે એ ટાઈપની વસ્તુ. આજે એક છે ને પાપડની અંદર અમે એક યુનિક લઈ આવ્યા છીએ અને અમે એને ચટરપટર પાપડ તરીકે એનું નામ આપેલું છે. ખરેખર આ યુનિક વસ્તુ એવી છે કે તમને ખાવા પહેલા જો આ તમને આપવામાં આવે ને તો તમે પાછું રિપીટ આ મંગાવી લ્યો એવી આઈટમ છે. ચોક્કસ ચોક્કસ. સાથે સાથે આપણ મહેશભાઈ બતાવી દે આ શું છે? આ અમારી એક જે લોકો બહાર દાબેલી ખાતા હોય એ દાબેલી લવર હોય ને એના માટે એક તો અમારા પાઉં ની અંદર એક એવો ટેસ્ટ છે કે આપણે તમે ભાજી પાઉં કહી શકો એવી વેરાયટી છે. આ જે દાબેલી લવર હોય ને એને સૂટ કરે એકદમ સૂટ. ચોક્કસ ચોક્કસ. સાથે સરસ મજાનો બટર લોટેડ. હા, લોડેડ બટર ની અંદર એકદમ જેને કહેવાય ને વ્યવસ્થિત પ્રોપર ટેસ્ટ જે ભાજીનો આવવો જોઈએ એ તમને અમારી આ રાજ દર્શન પાઉં ભાજી ની અંદર આવો એટલે રિયલ ટેસ્ટ તમને મિત્રો ભાજીનો મળશે. યસ.
યુનિક ને ઓથેન્ટિક વસ્તુ તમારે જોતી હોય ને તો ચોક્કસ આ જગ્યાએ તમારે વિઝિટ કરવી પડશે. અને બહુ જ ઓછી જગ્યાએ દેખાવામાં આવતા હોય એ આ વસ્તુ. હા, મારા સાહેબ છે ને સ્પેશિયલ એક પાંવ બનાવેલા છે આ લેન્થ ની અંદર. વાહ, આ જે એની ચોડાઈ છે અને જે લેન્થ છે આ તમને ક્યાં જોવા ના મળે. અમારી આ સ્પેશિયલ વેરાયટી છે ને, ભઠ્ઠીમાં બનતી આ વસ્તુ છે. વાહ, કોઈ ગેસ ઉપર કે એવું નહીં, ભઠ્ઠીના પાંવ સ્પેશિયલ, એનો કઈ ટેસ્ટ અલગ હોય. ભાજી સાથે ખાવ એટલે આનંદ આવે. અને તમારે સાહેબ કદાચ ફેમિલી ની અંદર વડીલ આવ્યા હોય હારે, તો વડીલ આવ્યા હોય હારે તો એની હારે અમે કોન્સેપ્ટ લઈ આવ્યા છીએ. એ આખા જામનગર ની અંદર નથી, એને અમે બાજરાનો બટરના રોટલો આપીએ છીએ. ભાજીને રોટલો જે અમારો ખાય છે ને, એ પાછા વીક ની અંદર એક વખત રિપીટ જરૂર થાય છે. બાજરાનો રોટલો ક્યાંય તમને પાઉંભાજીના રેસ્ટોરન્ટમાં ન મળે. અમે પેલા છે જામનગર માં, અમે પેલા પેલા છે. ને ભાજી ને સરસ મજાનો રોટલો મળતો હોય એ પણ આપણે જે દાદા છે દાદી છે એ કદાચ આ જગ્યાએ આવતો હોય તો અમને નાની નાની વસ્તુમાં પણ બહુ ધ્યાન રાખેલું છે. એમને પણ સરસ મજાનું ફૂડ મળી રહે, સાથે સાથે સરસ મજાની એમની જે અહીંયા તમે આવશો માર્કેટ કરતાં આમની એક સ્પેશિયલી છે ને, એમની સ્પેશિયલ છાશ છે, આ પણ તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. સરસ મજાના પાપડ છે. અને ખાસ કરીને મિત્રો છે ને, વિડીયો વધારે લાંબો ના થાય એના માટે આપણે ઝડપથી આ વિડીયો સ્ટાર્ટ કરીએ. આપણે જે જગ્યાએ જતા હોઈએ મારો ખાસ પ્રયાસ હોય છે કે ભાઈ વિડીયો ભલે ગમે તેટલો લાંબો થતો જાય પણ મેન આપણે જે જગ્યા આવ્યા છે એની જે સ્પેશિયાલિટી છે એનું જે મહત્વ છે એ તમારી સાથે જરૂરથી શેર કરવું. તો સૌપ્રથમ સાંભળવામાં જેવું મજા આવતી હતી એવું જ સરસ મજાનું અહીંનું કામ છે. હું ઓલરેડી એકવાર અહીંયા આવી ગયો છું, ટેસ્ટ કરી ગયો છું અને મજા આવી છે એટલે આપણે તમારા પાસે આ વસ્તુ લઈને આવ્યા છે. એની અંદર જે મસાલા નાખીને આ જે સરસ મજાના કટકા મસાલા પાઉં બનાવવામાં આવે છે ને, યુનિક ટેસ્ટ છે ને, કંઈક માર્કેટ કરતા અલગ ખાવું હોય જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ. સો મિત્રો, સરસ મજાનો વિડીયો ઉપર આપણે થોડું ઘણું વોઇસ ઓવર પણ કરી લઈએ જેથી કરીને વિડીયો ઓલરેડી લાંબો થઈ ચૂક્યો છે છતાંય તમને બધી માહિતી મળી જાય. સરસ મજાના પુલાવ છે અને પુલાવનું આપણે કહીએ એટલું ઓછું છે. જરૂરથી આ તમે આ ડીશ ઓર્ડર કરવી જ જોઈએ અને આનંદ લેવો જોઈએ. સાથે સાથે સાહેબ સરસ મજાના જે કંઈ પાપડનું છે, ચટર પટર સરસ મજાનું જે મસાલા પાપડ છે એ પણ તમે ટ્રાય કરવા જોઈએ. લાજવાબ સ્વાદ હોય છે અને મજા આવી જાય એવું કામકાજ છે. અને આ જે વસ્તુ આપણે અત્યારે ઉપાડી છે ભાઈ, સરસ મજાના જે રોટલા છે એને ભાજી સાથે મિક્સ કરીને ભાઈ અલગ જ યુનિક ડીશ લઈને આવેલા છે. આ જગ્યાએ જાઓ તો ચોક્કસ એ વસ્તુ પણ તમે ટ્રાય કરજો જ. અને ભાઈ આ વસ્તુ છે ને એ ભાઈ મહેશભાઈ છે એટલે આમાં કંઈ ઘટે જ નહીં, કંઈક ને કંઈક યુનિક વસ્તુ છે. અને આ તમે ઓર્ડર કરશો એટલે દાબેલીને ભૂલી જશો એ ટાઈપનો સ્વાદ છે. જરૂરથી તમારે આ જગ્યાએ આ જાઓ તો મહેશભાઈની જે કંઈ સ્પેશિયાલિટી છે તમે જરૂરથી ટ્રાય કરજો. 100% તમને મજા આવશે અને આનંદ આવવાનો છે. ત્યારબાદ મિત્રો, આજે પાઉંભાજીની જે વિશેષતા છે એની ખાસ વાત છે એ આપણે મહેશભાઈ સાથે જ શેર કરશે. આમાં સાહેબ છે ને પાઉંની અંદર એક અલગ ટેસ્ટ અને રોટલા સાથે અલગ ટેસ્ટ તમને જોવા મળશે. સૌપ્રથમ આપણે એમનું જે યુનિક, આ બહુ જ ઓછી જગ્યાએ તમને આ પાઉં જોવા મળશે. અને પાઉં સાથે ભાજી ખાવાની જે મજા છે ને કંઈક અલગ છે. ને સાથે સાથે મહેશભાઈ આ કંઈક નવું લઈ આવ્યા છે તો ભાઈ ચોક્કસ તમે પણ તમારા વડીલ સાથે આવો ને તો તમે તો ભલે પાઉં ખાતો હોય પણ વડીલ માટે સ્પેશિયલ આ વસ્તુ ઓર્ડર કરજો અને આનંદ માણજો. આ સરસ મજાની બાઈક મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે. અને અમારે અહીંયા સાહેબ આવ્યા પછી, જી સાહેબ આવ્યા પછી ઓછા બિલ ની અંદર સારું જમવાનું મળે એનો અમારો કાયમ પ્રયાસ છે. અમારી ભાજી સાહેબ 110 રૂપિયામાં ચાલુ થઈ જાય છે, બટર ભાજી 120 રૂપિયામાં ચાલુ થઈ જાય છે, બરોબર. પુલાવ અમારા 100 રૂપિયામાં ચાલુ થઈ જાય, 15 રૂપિયા ની અંદર ઘાટી છાશ આપી છે, 15 રૂપિયામાં સારામાં સારો પાપડ આપી છે, બરોબર. અને એસી કોચ બેસવાની વ્યવસ્થા છે જેથી કરીને ફેમિલી સાથે કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય અને શાંતિથી તમે પેટ ભરી અને જમીન જાઓ એવું અમારું રેસ્ટોરન્ટ છે. સાહેબ બધેની તમે એવું હોય તો આપણે દર્શક મિત્રોને પ્રાઇસ પણ જણાવી દઈએ. આપણી નોર્મલ ભાજીના જે ઓઇલ ભાજી આવે એ 110 રૂપિયા છે, બટર ભાજી 120 રૂપિયા છે, પુલાવ 100 રૂપિયા છે, 30 રૂપિયામાં અમે બાળકોને અને વડીલોને
બધાને આનંદ આવી જાય ને એવું અમારો 30 રૂપિયામાં ચટરપટર પાપડ છે. જી બાકી તમે અમારો જે રોટલાનો કોન્સેપ્ટ છે જી, તો સાહેબ અમે 20 રૂપિયાની અંદર બટરવાળો રોટલો ભાજી સાથે આપી છે. કાંઈ નોર્મલ પ્રાઇસ જી, તમે 100-125 રૂપિયામાં આનંદ લઈ અને પેટ ભરીને પાછા આવો ને એવો અમારો કોન્સેપ્ટ છે. તો મિત્રો ખૂબ જ મજા આવી, તમે પણ તમારા ફેમિલી સાથે આવી શકો છો અને આનંદ માણી શકો છો. વિડીયો કદાચ લાંબો થઈ ગયો છે પણ આપણે એની કંઈ ચિંતા કરી નથી, બેસ્ટ સર્વિસ અને સરસ મજાનું ફૂડ અહીંયા મળે છે. તો જરૂર તમારી પાસે આ વસ્તુ મારે શેર કરવી જોઈએ. સાથે સાથે ખાસ કરીને હું તમને કહેવા માંગીશ કે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો. જો તમે આ જગ્યાએ આવ્યા હોય તો પણ કમેન્ટ કરજો, અને અમારા સાહેબને જે જે ઓળખતા હોય એમને જે લવર્સ હોય એ પણ ચોક્કસ મને કમેન્ટ કરે, અને એ વ્યક્તિઓ પણ અહીંયા આવે અને જેમ મેં આજે આનંદ લીધો છે એમ તમે પણ આ જગ્યાએ આવીને આનંદ લઈ શકો છો. સાથે સાથે વિડીયો સારો લાગ્યો હોય તો સરસ મજાનો લાઈક કરી દેજો. લાઈક કરવાથી શું હોય છે કે સરસ મજાનો તમારો જે પ્રતિભાવ છે એ અમને જોવા મળતો હોય છે અને કંઈક નવું નવું કરવામાં પ્રેરણા મળતી હોય છે. સાથે સાથે હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પહેલાં રેડ હતું હવે અત્યારે બ્લેક કલરનું છે, બ્લેક કલરનું બેલ આઇકન દબાવી દેજો, બાજુમાં ઓલ આવશે એને પ્રેસ કરશો એટલે આપણી સરસ મજાની ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું વિડીયો નાખું આવા સરસ મજાના સૌ પ્રથમ તમને પહોંચી જાય. અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોવો છે વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર આપવાનું કારણ ખાસ કે આ જે જામનગરના અમારા સરસ મજાના દર્શક મિત્રો છે એ મને સજેસ્ટ કરે સારી સારી જગ્યા, અને એ માધ્યમથી મને ઘણી મદદ મળતી હોય છે અને સારી સારી જગ્યાએ આપણે જતા હોય છે, ટ્રાય કરતા હોય છે અને ચોક્કસ મજા આવે તો આપણે વિડીયો પણ શૂટ કરતા હોય છે. તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ નંબર છે અને લાસ્ટમાં જોઉં છે મારી ચેનલનો નેમ છે. તો આ ચારેય માધ્યમમાંથી તમે મને ગમે તે પ્લેટફોર્મ પરથી સજેસ્ટ કરી શકો છો, આપણી જગ્યાએ જશે અને આનંદ મળશે. સાથે સાથે મિત્રો આ જેવો વિડીયો તમને ગમ્યો એવો જ સરસ મજાના વિડીયો તમારે બીજા જોવા માંગતા હોય, જેમ કે ઉપર છે નીચે છે બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરો, જેમ આ વિડીયોમાં મજા આવી એવી રીતના તમને ચોક્કસ બીજા વિડીયો પર મજા આવશે. સો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો.